વેકેશનમાં જ્યારે બાળકો ઘરે હોય ને ત્યારે એમને આખો દિવસ જમ્યા પછી પણ કંઈક ને કંઈક નાસ્તો જોઈતો હોય છે. તો આજે હું તમારી સાથે એક એવા નાસ્તાની રેસીપી શેર કરીશ કે જે તમે ચા કોફીમાં સાંજ માટે બનાવી શકો છો, અથવા તો પછી તમારે જો રાતના જમવાનામાં બહુ વધારે વસ્તુઓ ના બનાવી હોય તો પણ તમે આ વડાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. વડા બનાવવા માટે મેં ચાની દાળને લગભગ 4 થી 5 કલાક માટે પલાળીને રાખી છે. મેં 2 કપ ચાની દાળ ઉપયોગમાં લીધી છે. આટલી ક્વોન્ટિટીમાંથી તમે 3 થી 4 વ્યક્તિ માટે આ વડા બનાવીને તૈયાર કરી શકો. દાળ તમારી આ રીતે હાથેથી જ એકદમ સરસ તૂટી જવી જોઈએ, એટલી વાર માટે પલાળીને રાખવાની છે. તમારી પાસે જો સમય ઓછો હોય તો તમે ગરમ પાણીમાં દાળને પલાળશો તો 2 થી 3 કલાક પછી તમે એને ઉપયોગમાં લઈ શકશો. જે પાણીમાં આપણે દાળ પલાળી છે બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે. હવે લગભગ 3 થી 4 ચમચી જેટલી આખી દાળ આપણે સાઈડમાં કાઢી લઈશું અને બાકીની દાળને આપણે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લેવાની છે. વડા માટે મસાલામાં આપણને જોઈશે 3 થી 4 નંગ લીલા મરચા, 2 થી 3 નંગ સુકા લાલ મરચા, આખા ધાણા જે મેં 1 ટેબલ સ્પૂન જેટલા લીધા છે, 1 ટીસ્પૂન જીરું, 2 થી 3 ટીસ્પૂન જેટલી લસણની પેસ્ટ અને 1 ડુંગળી જેને મેં એકદમ ઝીણી બારીક સમારી લીધી છે. હવે મિક્સરના જારની અંદર આપણે પહેલા આખા ધાણા નાખવાના છે, જીરું નાખવાનું છે. તમને જો વરિયાળી ગમતી હોય તો તમે વરિયાળી પણ નાખી શકો 1 ટીસ્પૂન જેટલી. સુકા લાલ મરચા લઈશું. પહેલા ત્રણેય વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. બહુ બારીક આપણે એને ગ્રાઇન્ડ નથી કરવાનું, આ રીતે રફલી જ ગ્રાઇન્ડ કરવાનું છે. આ પ્રમાણે ગ્રાઇન્ડ થાય પછી આપણે 15 થી 20 નંગ મીઠા લીમડાના પાન નાખવાના છે. એની અંદર મીઠા લીમડાના પાનની ફ્લેવર આ વડામાં ખૂબ જ સરસ આવે છે, તો એ નાખવું કમ્પલસરી છે અને બિલકુલ સ્કીપ નથી કરવાનું. લસણની પેસ્ટ નાખવાની છે. તમે જો લસણ ના ખાતા હો તો તમે એને સ્કીપ કરી શકો. ચાની દાળ નાખીશું અને એને ગ્રાઇન્ડ કરી લેશું. ગ્રાઇન્ડ કરતી વખતે બિલકુલ પાણી નથી નાખવાનું. દાળ તમારી એકદમ સરસ પલળેલી હશે તો પાણી નાખ્યા વગર જ ઇઝીલી ગ્રાઇન્ડ થઈ જશે. ગ્રાઇન્ડ કરતી વખતે તમારે મિક્સરની અંદર 2 થી 3 વાર દાળને ઉપર નીચે કરી લેવાની જેથી સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય. મેં અત્યારે બધી દાળને ગ્રાઇન્ડ કરી લીધી છે. હવે એની અંદર મસાલા કરીશું. સૌથી પહેલા મીઠું નાખીશું સ્વાદ પ્રમાણેનું. 1/2 ચમચી જેટલી હળદર નાખવાની છે. હળદર આપણે ફક્ત કલર માટે નાખવાની છે એટલે 1/2 ચમચી લીધી છે. ડુંગળી એડ કરવાની છે. તમે જો ડુંગળી ના ખાતા હો તો આ સ્ટેજ પર તમે ડુંગળીને પણ સ્કીપ કરી શકો, પણ જો તમે ડુંગળી ખાતા હો તો ચોક્કસથી નાખજો. વડામાં એનો સ્વાદ એકદમ સરસ લાગે છે. 1/2 ચમચી જેટલી આપણે એમાં હિંગ નાખવાની છે. હવે આપણે જે ચાની દાળ સાઈડમાં રાખી હતી એને પણ આની અંદર એડ કરી દઈશું. આ રીતે આખી ચાની દાળ જો વડામાં વચ્ચે વચ્ચે આવે તો ખાવામાં એકદમ જ ક્રંચી લાગે છે, એટલે મેં એને સાઈડમાં કાઢી હતી અને અત્યારે પાછળથી ઉમેરી છે. 1/4 કપ આપણે એની અંદર ચોખાનો લોટ નાખવાનો છે જેથી આપણા વડા એકદમ સરસ ક્રિસ્પી બનશે. બારીક સમારેલી કોથમીર નાખવાની છે. બધી વસ્તુઓને હવે આપણે સરસ રીતે મિક્સ કરીશું. મિક્સ કરતી વખતે તમારે બહુ પ્રેશર નથી આપવાનું, હલકા હાથે જ મિક્સ કરવાનું છે. તમારી પાસે જો ચોખાનો લોટ ના હોય તો તમે કોર્નફ્લોર એની અંદર ઉમેરી શકો, અથવા તો બારીક સોજી એટલે કે જે રવો આવે છે એને પણ ઉમેરી શકો. વડા ક્રિસ્પી થાય એટલા માટે આપણે આ વસ્તુ ઉમેરવાની હોય છે. ત્યારે બધો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તમને જો એવું લાગે કે આ મિશ્રણ વધારે ઢીલું છે તો તમે હજુ ચોખાના લોટની ક્વોન્ટિટી થોડી આની અંદર વધારી શકો. હવે આપણે હાથમાં થોડું તેલ લઈશું. બંને હાથને આપણે તેલ વાળા કરી લઈશું. તમે પાણીવાળા હાથ કરીને પણ વડા તૈયાર કરી શકો. હું અત્યારે મીડિયમ સાઇઝના વડા તૈયાર કરું છું. તમે નાની અથવા તો મોટી સાઇઝના વડા તમારી ચોઇસ પ્રમાણે તૈયાર કરી શકો. આ રીતે પહેલા આપણે એને ગોળ કરી લઈશું અને ત્યાર પછી 2 હાથની વચ્ચે મૂકી આ રીતે આપણે એને પ્રેસ કરવાના છે. કિનારીઓ છે એને આપણે જોઈન કરી લઈશું. તો આ પ્રમાણે આપણે પહેલા બધા વડાને તૈયાર કરી લઈએ. આ વડા બનાવતી વખતે આપણે કોઈ સોડા કે ઇનો નાખવાની જરૂર નથી પડતી. મેં બધા વડા અત્યારે તૈયાર કરી લીધા છે. વડાને તળવા માટે તેલ ગરમ કરવા માટે મેં પહેલા જ મૂકી દીધું હતું. તેલ બરાબર ગરમ થાય એટલે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે અને વડાને તળી લઈશું. વડાને તળવા માટે આ રીતનું જે ફ્લેટ પેન આવે છે એનો ઉપયોગ કરવાનો, અને જ્યારે પણ વડા તમે તેલમાં મૂકો તો થોડી સાવધાનીથી મૂકવા, કારણ કે તેલ ગરમ હોય અને જો વડા તમે મૂકતી વખતે ધ્યાન નહીં રાખો તો તમારા હાથ ઉપર તેલ ઉડશે.
કડા તેલમાં નાખ્યા પછી આપણે એને લગભગ 2-3 મિનિટ રહેવા દઈશું અને થોડા તળાય પછી જ આપણે એને આ રીતે પલટાવવાના છે. પલટાવતી વખતે પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું આ રીતે કિનારા પર લઈ એને પલટાવવાના જેથી તેલ તમારા હાથ ઉપર ના ઉડે. આ વડાને તળવામાં લગભગ 5-6 મિનિટ જેટલો સમય લાગે છે કારણ કે વડા થોડા જાડા હોય છે તો એને તળવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે. જો એવું લાગે કે તેલ ઠંડુ પડી ગયું છે તો તમારે 1-2 મિનિટ માટે ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેવાની અને ત્યારબાદ ફરીથી એને મીડિયમ કરી દેવાની. આ પ્રમાણેનો એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને તળવાના છે. ત્યાર પછી આપણે એને બહાર કાઢી લઈશું. આ જ પ્રમાણે આપણે બીજા વડાને પણ તળીને તૈયાર કરીશું. બીજા વડા આપણા તળાય ત્યાં સુધી આપણે વડાની સાથે સર્વ કરવા માટેની સ્પેશિયલ ચટણીની તૈયારી કરીશું. ચટણી બનાવવા માટે મેં એક ડુંગળી લીધી છે, એક ટામેટું છે અને 4 નંગ સૂકા લાલ મરચા લીધા છે. એક નોનસ્ટિકમાં 1-1.5 ચમચી જેટલું તેલ ગરમ કરવાનું છે અને ડુંગળીને આપણે એમાં સાતળી લેવાની છે. 2-3 મિનિટ માટે ડુંગળીને આપણે સાતળીશું. આ રીતની થોડી એ બ્રાઉન કલર જેવી થાય પછી આપણે એની અંદર આખા સૂકા લાલ મરચા નાખવાના છે. તમારે જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે આ મરચાની ક્વોન્ટિટી લેવાની. અત્યારે મેં 4 નંગ લીધા છે. મરચા નાખીને 1-2 મિનિટ માટે સાતળીશું અને ત્યાર પછી આપણે એની અંદર ટામેટા નાખવાના છે. મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણેનું. આ ચટણીનો ઉપયોગ તમે આ વડાની સાથે તો કરી જ શકો છો. ઇડલી, ઢોસા કે અપમની સાથે પણ આ ચટણી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. આ ચટણી બનાવીને તમે નીચે ફ્રીઝમાં 4-5 દિવસ માટે અને ઉપર ફ્રીઝરમાં જ્યાં આપણે બરફ જમાવી છે ત્યાં 10-15 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. હવે એની અંદર આપણે 2 ચમચી જેટલી ચણાની દાળ નાખવાની છે. આ સૂકી ચણાની દાળ છે, એને પલાળવાની કોઈ જરૂર નથી. મેં અત્યારે 2 ચમચી જેટલી લીધી છે. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને ટામેટા એકદમ સરસ ગળી જાય ત્યાં સુધી આપણે એને જળવા દઈશું, જેમાં આપણને લગભગ 3-4 મિનિટ જેટલો સમય લાગશે. આ રીતે ટામેટા એકદમ સરસ ગળી જાય પછી આપણે ગેસ બંધ કરવાનો છે અને આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે. મિશ્રણ ઠંડુ થાય એટલે આપણે એને મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરતી વખતે મેં 5-6 ચમચી જેટલું પાણી નાખ્યું છે. ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે એને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તમે આ ચટણીને એઝ ઇટ ઇઝ અત્યારે આપણે ગ્રાઇન્ડ કરી એ પ્રમાણે પણ સર્વ કરી શકો અને વઘાર કરીને પણ સર્વ કરી શકો. તો હું અત્યારે એમાં વઘાર કરું છું. વઘાર કરવા માટે વઘારીયામાં આપણે 1 ચમચી જેટલું તેલ ગરમ કરવાનું છે. તેલ બરાબર ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ નાખવાની છે. 1 ચમચી જેટલી નાની જે ખમણી રાઈ આવી છે ઉપયોગમાં લીધી છે. મીઠા લીમડાના પાન નાખીશું 5-6 નંગ. હવે તૈયાર કરેલા વઘારને આપણે ચટણીની ઉપર રેડી દઈશું. આપણા બીજા વડા પણ તળાઈને તૈયાર થઈ ગયા છે અને ચટણી પણ તૈયાર છે. તો ગરમા ગરમ વડાને આપણે ચટણીની સાથે સર્વ કરીશું. મેં અત્યારે આપણે જે ટામેટાની ચટણી બનાવી એની સાથે લસણની ડ્રાય ચટણી પણ વડાની સાથે સર્વ કરી છે. આ ડ્રાય ચટણી કેવી રીતે બનાવાય એની રેસીપીની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. તમે આ વડાનો ક્રિસ્પ જોઈ શકો છો. એકદમ સરસ ક્રિસ્પી વડા બનીને તૈયાર થયા છે. હું તમને તોડીને બતાવું, તમે એનું અંદરનું ટેક્સચર પણ જોઈ શકશો. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા ચાની દાળના વડાની રેસીપી એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરો. ચા કે કોફીની સાથે આ વડા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. આજની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને તમે જરૂરથી જણાવો. આવી નવી નવી રેસીપી જોવા માટે તમે મને મારા સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો. મારા ફેસબુકના પેજને લાઇક કરી શકો, ત્યાંથી પણ તમને દરેક નવા વિડીયો વિશેની માહિતી મળતી રહેશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ એને જરૂરથી શેર કરો. તો ફરીથી મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે.